નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વીર નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનો તહે દિલ સ્વાગત કરું છું. આજના વિડીયોમાં મિત્રો વાત કરવાના છીએ, લેટેસ્ટ અપડેટ મળી રહી છે કે ગુજરાત સરકારના પેન્શનરો અને માટે હાયર પેન્શન માટે આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આખરે ઇંતજારનો અંત આવ્યો છે. લેટેસ્ટ અપડેટ 20/5/24. તમે જેના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. વોટ્સઅપનું ટેલિગ્રુપ બંને બનાવ્યું છે મિત્રો. ગ્રુપ અવશ્ય જોઈન્ટ તમે ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન બાબતે, પગાર બાબતે, પરિપત્ર બાબતે, ડીએ બાબતે કોઈ પણ અપડેટ આવશે મિત્રો, જે ઉપયોગી બને તમામને તમામ પેન્શન લેવલને કોઈ અપડેટ, શિક્ષણ જગતની બાતે પણ કોઈ પણ અપડેટ આવશે તો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો. તમને હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે. તો ચાલો મિત્રો વધારે સમય બગાડતા વિડીયો શરૂઆત કરીએ છીએ. મિત્રો, EPS 95 લેટેસ્ટ અપડેટમાં નમસ્કાર મિત્રો, અમને જણાવી દઈએ કે EPF દ્વારા પહેલાં પણ એક આજે જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં હાયર પેન્શન માટે દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી જે EPS 95 પેન્શન ધારકો હાયર પેન્શન માટે એપ્લાય કરી રહ્યા છે, એપ્લાય કરી શક્યા ન હતા, તેમના માટે સમય અવધિમાં વધારો કરવામાં આવ્યો છે અને અત્યાર સુધી તેના માટે ઘણીવાર સમયમાં વધારો કરી ચૂકવામાં આવ્યો છે. પેન્શન ધારકો જે હાયર પેન્શન માટે એપ્લાય કરેલું છે તો તેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નિયુક્ત દ્વારા સમય સુધી વધારો કરવાની માંગ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ઘણા બધા કર્મચારી સંગઠનો દ્વારા તેમના સમય સીમા વધારા માટે માંગ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે પેન્શન ધારકોની મુશ્કેલ જોતા તેમના સમય વધારો કરવામાં આવે અને તેના પર વિચાર કરતા EPF પાત્ર ધરાવતા પેન્શન ધારકો અરજી સબમિટ કરવા માટે 4 મહિના સુધી સમયગાળો વધારવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે મિત્રો જે પેન્શન ધારકો માટે હાયર પેન્શન માટે એપ્લાય કરવામાં આવ્યો હતો તો તેમના વિકલ્પની પરીક્ષણ કરવા માટે અરજીઓમાં કરવા માટે ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ સુવિધા સુપ્રીમ કોર્ટ તારીખ 4/11/24 રોજ કરવામાં આવેલ આદેશ અનુપાલનમાં પાત્ર ધરાવતો પેન્શન ધારકો માટે લેવામાં આવ્યો હતો અને આ સુવિધા 26/11/23 રોજ શરૂ કરવામાં આવી હતી. તેને ફક્ત ત્રણ મે 2023 સુધી રાખવામાં આવી હતી. તેના પછી કોઈ પણ પાત્ર ધરાવતા પેન્શન EPOને કોઈ પણ પ્રકારની મુશ્કેલી થાય તો તેને દૂર કરવા માટે 15 દિવસની છેલ્લી તારીખ આપવામાં આવી હતી અને છેલ્લા અવસર પણ આપવામાં આવ્યો હતો. આ રીતે કર્મચારી દ્વારા વિકલ્પ તપાસની અરજી કે ના કરવા માટે છેલ્લી તારીખ 11/11/23 સુધી લંબાવવામાં આવી હતી અને ત્યાં તારીખ સુધી પાત્ર ધરાવતો પેન્શન ધારકો દ્વારા પોતાના સંયુક્ત ઓપ્શન વેરિફિકેશન માટે લગભગ 17.49 લાખ અરજી ફોર્મ મળ્યા હતા. યુક્ત દ્વારા જે પ્રાપ્ત થયેલા વિકલ્પ અથવા સંયુક્ત વિકલ્પના વેરિફિકેશનમાં 3.6 લાખથી વધારે અરજી ફોર્મ અત્યાર સુધી પણ નિયુક્ત માટે પ્રોસેસિંગ માટે છે અને તેના માટે આ સુનિશ્ચિત કરવા માટે નિયુક્ત વિકલ્પના વેરિફિકેશન માટે આ શેષ અરજીપત્રો કાર્યવાહી કરવામાં આવી છે. અધ્યક્ષ CBDT AP આપો દ્વારા વિતરણ ઓનલાઈન વગેરે અપલોડ કરવા માટે 31 મે 2024 સુધી સમય સુધી એકવાર વધારે વિસ્તાર કરવા માટે મંજૂરી આપી છે. તો મિત્રો હજુ 31 તારીખ સુધી મિત્રો જો ટાઈમ છે તો અવશ્ય મિત્રો મંજૂર કરી દેજો. મિત્રો તારીખ જે સમય અપલોડ કરવા ઓનલાઈન વગેરે અપલોડ કરવા માટે 31 મે સુધી લાસ્ટ ડેટ છે. તો મિત્રો આજ લેટેસ્ટ અપડેટ મળીશું નવા વિડીયો સાથે.